પૃષ્ઠફળ અને ઘનફળનો દાખલો છે. જો રકમમાં ખાસ ધ્યાન દેજો, બે ઘન પૈકી પ્રત્યેકનું 64 સેન્ટીમીટર આનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ. આનું પણ કેટલું છે? 64 સેન્ટીમીટર ક્યુબ. આવા બે સમઘનને જોડવાથી એક લંબઘન બન્યો. જો આ બે સમઘનને ભેગા કરી દઈએ એટલે એક લંબઘન બને છે. આ લંબઘનનું પૃષ્ઠફળ કેટલું થાય એવો પ્રશ્ન છે. લંબઘનનું પૃષ્ઠફળ મેળવો. હવે જો આ સમઘનનું ઘનફળ થાય એલ ક્યુબ અને એ કેટલું છે? 64. ધ્યાન દેજો, લંબાઈ મેળવું, આ સમઘનની લંબાઈ મેળવું કઈ રીતે મળે છે? સમઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર એલ ક્યુબ અને એ કેટલું છે? 64. આને લખાય 4 × 4 × 4 ચોકે ચોકે 16 16 4 64. એટલે કે એલ ક્યુબ બરાબર 4 નો પણ ઘન, બે બાજુ ઘન ઘન ઉડે એટલે કે એલ બરાબર 4. આની લંબાઈ કેટલી મળી? 4 સેન્ટીમીટર. તો આની લંબાઈ અહીંથી લઈને અહીં સુધી 4 વત્તા 4, ઊંચાઈ પણ 4 સેન્ટીમીટર અને પહોળાઈ પણ 4. અહીંયા લંબાઈ પણ 4, પહોળાઈ પણ 4 અને ઊંચાઈ પણ 4. એલ બી એચ. જો અહીંયા સમઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર એલ ક્યુબ, પણ લંબઘનનું ઘનફળ મેળવવાનું સૂત્ર એલ બી એચ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ ઘનફળ નહીં, અહીંયા તો માગ્યું છે પૃષ્ઠફળ. આનું પૃષ્ઠફળ કઈ રીતે મળે? તો લંબઘનનું પૃષ્ઠફળ આપણને ખ્યાલ છે, 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ, પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ઊંચાઈ ગુણ્યા લંબાઈ, 2 કૌંસમાં એલ બી પ્લસ બી એચ પ્લસ એચ એલ. પણ ધ્યાન દો, અહીંયા લંબાઈ 4 ને 4 કેટલી થઈ ગઈ? મારે લંબાઈ લેવી પડશે 8. જો અહીંયા 4 સેન્ટીમીટર લંબાઈ અને અહીંયા 4 સેન્ટીમીટર બંને ભેગા કરી દઈએ તો આની લંબાઈ કેટલી થાય? 8 સેન્ટીમીટર. એટલે જ્યાં મારે એલ દેખાય ત્યાં કેટલા લેવા પડશે? 8. પછી આની ઊંચાઈ તો 4 જ છે અને પહોળાઈ પણ, પહોળાઈ બી એ પણ કેટલી છે? 4 જ છે. પણ માત્ર મારે લંબાઈને ધ્યાનમાં રાખવાની છે, કેટલી છે? 8. તો હવે જો અહીં લખું લંબાઈ 8 અને પહોળાઈ 4, અહીંયા પહોળાઈ 4 અને ઊંચાઈ 4, અહીંયા ઊંચાઈ 4 અને લંબાઈ 8, તો 2 કૌંસમાં 8 4 32, ચોકે ચોકે 16, 8 4 32. તો 2 કૌંસમાં 32 ને 32 64 વત્તા 16, 64 ને 6 70, 70 ને 10 80, 2 કૌંસમાં 80, 80 × 2 160 સેન્ટીમીટર સ્ક્વેર. પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ એનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર અને ઘનફળનો એકમ છે સેન્ટીમીટર ક્યુબ. તો આ બે સમઘનને ભેગા કરીને એક લંબઘન બનાવવામાં આવ્યો. આ લંબઘનનું પૃષ્ઠફળ મેળવ્યું 160 સેન્ટીમીટર સ્ક્વેર.